ધ્રાંગધ્રાના આર્મી કેન્ટોનમેન્ટમાં કાર્યક્રમ યોજાયા. 50 વર્ષ અગાઉ પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી હતી તેને યાદ કરવામાં આવ્યા. અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન, દેશપ્રેમ ઊભો થયો. હવે જોઈએ ધ્રાંગધ્રાથી મારા પ્રતિનિધિ આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ. બીજા વિશ્વયુદ્ધમાં ભારત સામે પાકિસ્તાનની સેનાએ શરણાગત થયેલ તેને 50 વર્ષ પરિપૂર્ણ થતાં ધ્રાંગધ્રા આર્મી કેન્ટોનમેન્ટમાં સ્વર્ણિમ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા આર્મી કેન્ટોનમેન્ટ ખાતે આ વિવિધ ઉજવણીના આજે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જાણે દેશપ્રેમનો એક ચુવાળ નીકળો હોય તેવું વાતાવરણ ફરી થયું હતું. ધ્રાંગધ્રા આર્મી કેન્ટોનમેન્ટ ખાતે બીજા વિશ્વયુદ્ધમાં પાકિસ્તાન સેનાએ ભારત સામે શરણાગતિ સ્વીકારીને હથિયાર મૂકી દેતા આર્મી કેન્ટોનમેન્ટ દ્વારા સ્વર્ણિમ ઉજવણી કરી ડ્રાઇંગ કોમ્પિટિશન, પર્યાવરણ બચાવ સહિતના કાર્યક્રમોનું વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ ભારતીય જવાનો દ્વારા પાકિસ્તાન સરહદ પર પ્રહાર કરી મહાત કરી નાખેલા હતા. પાકિસ્તાન સેના સામનો નહીં કરી શકતા આખરે હથિયાર હેઠા મૂકી દીધા હતા. ભારતની સેનાની શરણાગતિ સ્વીકારી લીધા, જેને આજે 50 વર્ષ પરિપૂર્ણ થતાં આર્મી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા ખાતે વિશેષ ઉજવણીમાં આર્મીના જવાનો, મહિલાઓ, બાળકો, વિવિધ કેટેગરીની ડ્રોઈંગ કોમ્પિટિશન, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વિજેતાઓને ઇનામ વિતરણ મિસિસ રશ્મિબેન મિશ્રાના હસ્તે કરવામાં આવ્યું હતું અને બારોબાર દેશપ્રેમની મિશાલ જોવા મળી હતી. નમસ્કાર, મેં રશ્મિ મિશ્રા, ચેરપર્સન આવા. મેરે હસબન્ડ કમાન્ડર 11 આર્ટ બ્રિગેડ હૈ યહાં પર. ઓર જૈસા કી આપ સબ જાનતે હૈ, ભારત ને પાકિસ્તાન કો બુરી તરહ સે 1971 કી લડાઈ મેં હરાયા થા, જિસકે કી 50 વર્ષ પૂરે હો ગયે હૈ. तो उन्हीं 50 वर्षों का स्वर्णिम वर्ष जो है हम मना रहे हैं, सेलिब्रेट कर रहे हैं. आज उसी उपलक्ष्य में, उसी विजय को सेलिब्रेट करने के लिए यहाँ पर 11 आर्ट ब्रिगेड में हमने एक पेंटिंग कॉम्पिटिशन ऑर्गेनाइज़ कराया था, जहाँ सुबह से हमारे फौजी भाई, उनके फैमिली मेम्बर्स, ऑफिसर्स, लेडीज़ और बच्चे, सब तीन कैटेगरीज़ में डिवाइडेड था ये कॉम्पिटिशन. सब ने बहुत अच्छे से पार्टिसिपेट किया और इस स्वर्णिम वर्ष को अपनी पेंटिंग के ज़रिए पेपर पे उतारा और बहुत सुंदर से दिखाया कि किस तरह भारत ने पाकिस्तान को 1971 की लड़ाई में बुरी तरह हराया है. और इस विजय को हम तो हर दिन जीते हैं, फौजी हैं तो ये सब हमारे खून में है, हमारी रगों में है. बस उस भावना को पेंटिंग के जरिए, एक आर्ट के जरिए आज बच्चों ने और फैमिलीज़ ने, भैया लोगों ने, जवानों ने पेपर पे उतारा है और बहुत अच्छा किया है. सबको मैं बधाई देती हूँ और जिन लोगों ने आज इस पेंटिंग कॉम्पिटिशन में पार्टिसिपेट किया है. और सारी पेंटिंग्स को हम यहाँ पर अच्छे से प्रिजर्व करके रखेंगे, फ्रेम करवा कर हम अपने स्टेशन में लगाएंगे और कुछ को हम डिस्प्ले के लिए रखेंगे. आप मीडिया वाले चाहे तो उसको कवर कर सकते हैं, लेकर दिखा सकते हैं.